वक्रतुण्डमः काय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 गुजराती नवनीतमांथी आजे आपणे निबंध 9-10 અને આનો અભ્યાસ કરીશું। તો આની અંદર કીધું છે કે નવમો નિબંધ છે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન। પ્રવાસની વાત આવે એટલે દરેકના મનની અંદર છે એમ કહું કે આનંદની લહેરો છવાઈ જાય। પ્રવાસમાં જવાનું હોય એટલે પપ્પાને મમ્મીને વિનંતી કરવામાં આવે, ધમપછાડા કરવામાં આવે। હા ના કર ના, મારો ભાઈ બન જાય છે મને હું વાંધો, મને હું કામ નથી જવા દેતા, મને જવા જ દો, હા ના કર ના, આવી તો જીદ ચડી જાય। પ્રવાસ પરિવાર સાથે પણ થાય અને પ્રવાસ મિત્રો સાથે પણ થાય, અને બંને પ્રવાસનો આનંદ અનેરો છે। આપણે આપણા સ્થળને છોડી અને અન્ય સ્થળોને જોવા માટે જઈ રહ્યા છીએ, જઈએ ત્યારે એ પ્રવાસનું પ્રભુત્વ કંઈક વિભિન્ન જ છે, અલગ જ છે। પછી એ મેવાડ જઈએ કે જયપુર જઈએ, દિલ્હી જઈએ, મનાલી જઈએ, શિમલા જઈએ, કશ્મીર જઈએ, મહાબળેશ્વર જઈએ, કૈલાસ જઈએ, ઉજ્જૈન જઈએ, કેદારનાથ જઈએ, અમરનાથ જઈએ કે પછી જૂનાગઢ જઈએ, નજીકમાં ગરવો ગિરનાર, પણ દરેક જગ્યાએ આપણે કોઈ પણ ક્ષેત્રમાં જઈએ પ્રવાસનું મહત્વ ખૂબ અનેરું છે। ખૂબ એટલે ખૂબ ખૂબ વખાણવા લાયક છે। પ્રવાસનું જીવન ઘડતરમાં શું સ્થાન છે આપણે એટલું સમજીએ છીએ, પ્રવાસમાં જાય એટલે ઓહો વાહ ભાવ પર કાંઈ ઘટે નહીં, પણ પ્રવાસનું મહત્વ શું છે એ કોઈ દિવસ કોઈ સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરા? પ્રવાસથી ફાયદા શું છે એ કોઈ જોયું ખરું, સમજ્યું ખરું? નહીં તો ચાલો સમજીએ। પ્રસ્તાવના છે પ્રવાસના વિવિધ ફાયદા। પ્રત્યક્ષ જ્ઞાન, સૌંદર્ય દ્રષ્ટિનો વિકાસ, સામૂહિક જીવનનો અનુભવ, સાંસ્કૃતિક વૃત્તિનો વિકાસ અને ઉપસંહાર। જીવન ઘડતરમાં અને જીવન શિક્ષણમાં પ્રવાસનું બહુ મહત્વ છે। વિવિધ પ્રદેશોના સમાજ જીવન, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવી શકાય છે, પણ એની કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે, અને તે સહેલાઈથી યાદ પણ રહી જાય કે આપણે અહીંયા ગયા હતા ને ત્યાં આ વસ્તુ હતી આપણે જોયું। મોઢેરાનું સૂર્ય મંદિર ચોપડીમાં વાંચીએ છીએ પણ ત્યાં જોવા જાય તો આપણને ખબર પડે રથના પૈડા કેવડા છે, કાયદેસર રથ જ છે એમ કહીએ તો પણ ચાલે, મંદિર એક રથ છે। પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ, તેનાથી આપણને વિવિધ પ્રદેશોની કલા, શિલ્પ, સ્થાપત્ય, ધાર્મિક પરંપરા, જીવનશૈલી વગેરેનો પરિચય થાય છે। આપણી સૌંદર્ય દ્રષ્ટિ વિકસે છે, બહારના સુંદરતાના વાતાવરણને જોવા માટે આપણી નજર છે એ કેળવાય છે,
પ્રવાસોથી માનવના નવા ચહેરા, મહોરા, નદીઓ, સાગરો, ગિરિમથકો, લીલાછમ ખેતરો વગેરેનું સૌંદર્ય આપણા જીવન રસને છલકાવે છે। તેનાથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે। આપણા તન અને મન તાજગી અનુભવે છે। જીવન રસને છલકાવે એવો શબ્દ આવ્યો, એનો અર્થ એવો છે બેટા કે પ્રવાસમાં જવાથી આપણા જીવનના અન્ય જે રસ બાકી રહી ગયા હોય ને એ છલકાઈ જાય। ઘણાને કોઈ રાજા રજવાડાના અસ્ત્ર શસ્ત્રો જોવાની ઈચ્છા હોય, ચિત્રમાં જોયા હોય પણ રૂબરૂમાં જોયા ન હોય, ચિત્રમાં વજન લખ્યો હોય પણ રૂબરૂમાં ઉપાડીને જોયું ન હોય, તો એ ત્યાં જઈને ટ્રાય કરે તેને ખબર પડે એના જીવનનો રસ ભરાઈ જાય ખરો। ચિત્રમાં એ મહેલોને જોયા હોય, સપનાઓમાંય જોયા હોય, કદાચ બને રૂબરૂમાં ન જોયા હોય તો ત્યાં જાય તો ખબર પડે। બુલંદ દરવાજો તો એ ચિત્રમાં જોયો હોય કે આવા આ આકારનો છે, પણ ત્યાં રૂબરૂ જોવા જાય ખબર પડે ઓહો આટલો બધો ઊંચો દરવાજો હશે, કઈ રીતે ખુલતો હશે, કઈ રીતે બંધ થતો હશે, એવું છે બધું। ચહેરા મોહરા એટલે નવા નવા લોકોના ફેસ જોવા મળે, નદીઓ પાણીથી ભરપૂર જોવા મળે, સાગરો છે, સમુદ્રો છે, ગીરી મથકો એટલે પર્વતો છે। આપણે ગિરનારને જોયો પણ સાપુતારા ન જોયો, શેત્રુંજયને નથી જોયો તો એ જોવા મળે, ચિત્રકૂટને નથી જોયો તો એ જોવા મળે। તેનાથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ પણ થાય છે। આપણા તન અને મન તાજગી અનુભવે છે। પ્રવાસો આપણને સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે। સામૂહિક જીવન એટલે શું? કે સાથે જઈએ ને, એકલા એકલા જઈએ તો સાથે જઈએ તો રહેવું કઈ રીતે, સુવા ઉઠવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, હરવા ફરવાની વ્યવસ્થા, આ દરેક સામૂહિક જીવનનો આપણને અનુભવ થાય। પ્રવાસમાં દરેક સ્થળે આપણને ઘર જેવી સગવડ ન પણ મળે, હે બને એવું, તો ત્યાં પરિસ્થિતિનો અનુભવ થાય, પરિચય થાય। પ્રવાસ છે ભાઈ, ત્યાં તો તમારે નીચે તાલપત્રી પાથરીને પાંચ વિદ્યાર્થીને સુઈ જવું પડે, તો ત્યાં આપણને એ બાબતનો આપણને ખ્યાલ આવે, આપણને સમજણ પડે એવી વાત છે અહીંયા। આથી અગવડો વેઠવાની ટેવ પડે, સગવડો તો આપણે જોયેલી જ હોય પણ અગવડોની આપણને ખબર પડે। આપણા મહાન નિબંધકાર કાકા સાહેબ કાલેલકરે તો લખ્યું છે, પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ। પ્રવાસ શું છે? તો કે અગવડોને વેઠવાની બાદશાહી ઢબ છે। પ્રવાસ દરમિયાન આપણને આપણું કામ જાતે કરવાની ટેવ પડે છે। વળી સહનશીલતા, સેવા, ક્ષમા, ત્યાગ વગેરે ગુણોનો વિકાસ પણ થાય છે। કવિ શ્રી ઉમાશંકર જોશીએ તો કહ્યું છે, ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વ તણી વિશાળતા। ઘરમાં તો ચાર દિવાલ છે ભાઈ, માતા પિતા બાળકને હોસ્ટેલમાં મૂકવાના પણ ઘણા વિચારો ધરાવતા હોય તો એ સાથે શું છે? તો એની સમજણ શક્તિ છે, એ ખીલે, અગવડ સગવડમાં એને ખ્યાલ આવે। પ્રવાસો આપણને સાહસિક બનાવે, પણ પંક્તિ છે, ઘરને તજીને જનારને, ઘર છોડીને જનારને
मलती विश्व तणी विशाळता, के विश्वनी विशाळता मळे। पछवाड़े अडवा थनार ने भरखे घर केरी शून्यता। पछवाड़े अडवा थनार ने एटले पाछळे रहेवा वाळाने, संताई ने रहेवा माळाने घरनी घरनुं खालीपणुं छे एने भरखी जाय छे। प्रवासो आपणने साहसिक बनावे छे। प्रवास आपणने अनेक माणसोना रीत रिवाजो, संस्कार, एमनी बोली, एमनी रहन सहन वगैरेनो परिचय आपे छे। प्रवासनो महत्व छे। को क्या राज्यनी अंदर केवो पोशाक छे, क्या जिल्लाना लोको केवो रहेवास छे, ए लोकोना घर कूबा केवा छे, એ લોકોનો પહેરવેશ કેવો છે, એ લોકોની બોલી કેવી છે, એ લોકોનો ખોરાક કેવો છે, તો આ દરેક બાબતથી આપણને જાણ થાય, દરેક બાબતને આપણે ઓળખતા શીખીએ। એટલે જ પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા છે। આપણા જીવન ઘડતરમાં પ્રવાસનું અમૂલ્ય સ્થાન છે। એની 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 કિંમત કરી ન શકાય, એની કિંમત બહુ ઊંચી હોય એવું સ્થાન છે પ્રવાસનું। પ્રવાસસ્ય કથા રમ્યા, પ્રવાસની જે કથા છે એ તો પાછી સુંદર છે, કેમ કે વિદ્યાર્થીઓ તો પ્રવાસમાં જાય, પ્રવાસમાંથી પાછા આવે ત્યારે બસમાં પાછા એના વખાણી કરતા જાય, એટલે કેટલી વખત જોવાનો અનુભવ તો થયો જ, પણ પાછો અંદરો અંદર વાતચીત કરે એટલે એનો અનુભવ એ કેવડો। અને વિદ્યાર્થી વિદ્યાર્થી સાથે ગયા હોય, એક વિદ્યાર્થી થોડોક અભ્યાસની અંદર નબળો હોય અથવા કોઈ રજાને કારણે ચેપ્ટર ન ભણ્યો હોય, અને એવા સ્થળે જવાનું નક્કી થાય તો હોશિયાર વિદ્યાર્થી સાથે રહી અને એ પણ શીખી શકાય કે આવું આપણને આ સરે ભણાવ્યું હતું ને બસ એ જ વસ્તુ અહીંયા છે, જો આપણે જે ચોપડીમાં લખ્યું છે એ પ્રકારનું જ અહીંયા છે, ખ્યાલ આવે। પ્રવાસની વાત રમણીય હોય તો પ્રવાસ કેટલો બધો રમ્ય હોય, પ્રવાસના વખાણ જ જો સુંદર હોય તો પ્રવાસ કેટલો સુંદર હોય એનું મહત્વ છે અહીંયા પ્રગટ થાય છે। ત્યારબાદ વાત કરીએ છીએ આપણે એના પછીનો દસમા નંબરનો નિબંધ જે છે, પ્રાર્થના આત્માનો ખોરાક છે। દરેક નિબંધ મહત્વના છે। કેટલા બધા નિબંધો આપણે ભણ્યા, તો કે સૌ પ્રથમ પહેલો નિબંધ ભણ્યા દુષ્કાળનો દાવાનળ, એમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિનું વર્ણન છે। બીજો નિબંધ ભણ્યા વસંતનો વૈભવ, જેમાં શિયાળા પછી અથવા તો શિયાળાની જ ઋતુ વસંત ઋતુનું વર્ણન છે। ત્યારબાદ આપણે ત્રીજો નિબંધ ભણ્યા ગ્રીષ્મનો મધ્યાહન, એટલે ઉનાળાની બપોરનું વર્ણન છે। ત્યાર પછી ભણ્યા વર્ષા ઋતુ, એટલે જેની અંદર વરસાદનું વર્ણન છે। ત્યાર પછી ભણ્યા શરદ પૂર્ણિમા, જેની અંદર આસો સુદ પૂનમ, એટલે શરદ નોરતા પછીના પાંચ દિવસ પછી, જે દશેરા પછીના પાંચમા દિવસે આવે એ પૂનમનું વર્ણન છે। પછી ભણ્યા પ્રકૃતિને ખોળે એક કલાક, તો એની અંદર વૃક્ષોની વનસ્પતિઓનું વર્ણન છે, નદીઓનું વર્ણન છે, ભમરાઓના ગુંજારાઓનું, કોયલના ટંકાઓનું વર્ણન છે। પછી ભણ્યા વિશ્વ એક કુટુંબ, તો એની અંદર વિશ્વ બંધુત્વની ભાઈચારાની ભાવના છે, અને વસુધૈવ કુટુંબકમ વિશ્વમ ભવત્યેક નિડનમ એવા સંસ્કૃતના સૂત્રોનું વર્ણન છે। ત્યાર પછી ભણ્યા પુસ્તકોની મૈત્રી, જેમાં ગીતાજી છે, બાઇબલ છે, રામાયણ છે, મહાભારત છે વગેરે સારા સારા ધર્મોના સારા સારા પુસ્તકોનું વર્ણન છે, દરેક ધર્મના સારા પુસ્તકનું વર્ણન છે। ત્યાર પછી જે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, તો એમાં પ્રવાસનું વર્ણન છે। હવે આપણે ભણીએ છીએ પ્રાર્થના આત્માનો ખોરાક, તો એની અંદર પ્રાર્થનાનું વર્ણન છે।
હું જ્યારે ભણતો ત્યારે મારો 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ રાજકોટમાં રહ્યો, તો એ દરમિયાન મેં જોયું તો અમારા સમય પ્રાર્થના બોલવામાં આવતી, બધા વિદ્યાર્થીઓ એકસાથે હાથ જોડીને પ્રાર્થના જોર જોરથી બોલતા. અત્યારે ટેકનોલોજીના માધ્યમથી આપણને સાંભળવા મળે છે, ત્યારે તો બોલવામાં આવતી. સ્કૂલના અગાશી ઉપર વયું જવાનું, બધા લાઈનમાં બેસી જવાનું અથવા ઊભું રહેવાનું, જે નીતિ નિયમો પ્રમાણે પ્રાર્થના થતી. મને હજી એક પ્રાર્થના યાદ છે, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજન હારા રે, પડ પડ તારા દર્શન થાય દેખે દેખન હારા રે. આ પ્રાર્થના હતી અમારી. ઇતની શક્તિ હમે દે ન દાતા મન કા વિશ્વાસ કમઝોર હોના, આ બીજી પ્રાર્થના હતી. એક પ્રાર્થના તો અમને એક્ટિંગ સાથે કરાવતો, પેલા મોરલાની પાંખ બેઠા શારદાજી રે, મોરલાની પાંખ આમાં અમારું ઉડાણ, પેલા મોરલાની પાંખ બેઠા શારદાજી. આવી સરસ મજાની પ્રાર્થનાઓનું એક મહત્વ છે. મંગલાચરણ જીવનમાં હોવું જ જોઈએ, એટલા માટે અહીંયા મંગલાચરણનું વર્ણન છે. 9મા ધોરણની તમે સંસ્કૃતની પાઠ્યપુસ્તકમાં જોવો તો પેલો જે અગ્નિ મિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્ન ધાતમમ, તો એ શું છે, એ ત્યાં મંગલાચરણની વાત છે, સમર્ચનમની વાત છે. નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મેશકરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તુન્વંતિ દિવ્યૈસ્તવૈઃ વેદૈઃ સાંગપદક્રમોપનિષદિર્ગાયન્તિ યમ સામગા ધ્યાનાવસ્તુત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યામ તમ ન વિદુ શુરા સુરગણા દેવાય તસ્મૈ નમઃ. તો ત્યાં શું છે, એ બધું પેલું ચેપ્ટર જ મંગલાચરણ છે. તો એ બહુ સમજવાની વાત છે. આપણે ગુજરાતીની અંદર પેલું ચેપ્ટર જોવા જઈએ તો સાંજ સમે સામળ્યો વાલો વૃંદાવન થી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે, મોર મુકુટ શિર સુંદર ધનિયો કાળે કુંડળ લેકે, વેરિયા પિતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે. તો શું છે આ, એ વર્ણન જ છે. એટલે પ્રાર્થના જીવનને ખૂબ વિકસિત કરે છે, પ્રાર્થનાથી જ આપણો દિવસ સારો પસાર થાય છે. વહેલી સવારે આપણા પપ્પા કારખાને જતા હોય, ઓફિસે જતા હોય, કોઈ નોકરીએ જતા હોય તો ધૂપ દીવા કરે જ છે, તો એ પ્રાર્થના છે. ભગવાન સૂર્યનારાયણની વંદના કરે છે, તેજો શ્રી શુક્રમસ્ય મૃતમસી ધામ નામા સુપ્રિયમ દેવા નામા અદૃષ્ટમ દેવ યજનમસી, ઓમ સૂર્યાય નમઃ ભાસ્કરાય નમઃ દિવાય નમઃ દિવાકરાય નમઃ રવય નમઃ ખગાય નમઃ મિત્રાય નમઃ માર્તંડાય નમઃ આર્યમણે નમઃ. તો આ બધા ભગવાન સૂર્યના જે નામ થઈ અને જે લોટો ચડાવવામાં આવે છે, પાણીનો લોટો જે ઢોળવામાં આવે છે, એને અર્પણ કરવામાં આવે છે, એને અર્ઘ્ય આપ્યું કહેવાય, તો એ શું છે, પ્રાર્થના છે. સવારે અને સાંજે મંદિરની અંદર આરતી વાગતી હોય અને આરતી સાંભળવા માટે જઈએ તો શું છે, પ્રાર્થના જ છે. પ્રથમ સુરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો, ભોળા નિત્ય દર્શન દેજો. તો આરતી શું છે, પ્રાર્થના છે. વિશ્વમ ભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદન માવસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, માં પાહી ઓમ.
भगवती भव दुख काहो। माम पाही हे माँ, मारी रक्षा करो अने भगवती मारा दुख ने कापो, दुर्बुद्धि ने दूर करीने सदबुद्धि आपो। तो शू छे? प्रार्थना छे, स्तुति छे। तो आ प्रार्थनाओ थी आ स्तुति थी आपना जीवन ने मंगलकारी अने सारो एवो रस्तो मळे छे, एनी वात करवामां आवी छे। तो अहींया जोईए, ઈશ્વરના ઋણી વિવિધ ધર્મોમાં પ્રાર્થના, પ્રાર્થનાની શક્તિ અને તેના ઉદાહરણ, પ્રાર્થનાના સંસ્કાર અને ઉપસહાર, શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્વિક ખોરાક જરૂરી છે, સાત્વિક એટલે સારો, શરીરને ચોખ્ખું રાખવું હોય તો શું જરૂરી છે? તો કે સાત્વિક ખોરાક જરૂરી છે, શાક રોટલી દાળ ભાત છાસ પાપડ સંભારો, આ સાત્વિક ખોરાક છે, બાજરાનો રોટલો, રીંગણાના ઓળાનું શાક, કારેલાનું શાક, તુરિયાનું શાક, ગલકાનું શાક, આ બધું જરૂરી છે, પાલકની ભાજી, મેથીની ભાજી, તાંજળિયાની ભાજી તો જરૂરી છે, મૂળાનો સંભારો, કોબી ટમેટા ડુંગળીનું કચુંબર, આ જરૂરી છે, શરીર માટે જ બધા દ્રવ્યો ભોજનના ભગવાન ઉગાડે છે, તો એ આપણા માટે જરૂરી છે તો જ ઉગાડે છે, તો શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્વિક ખોરાક જરૂરી છે તેમ હૃદય અને મનને સ્વસ્થ રાખવા માટે, નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે। ધોરણ 9, 10, 11 અને 12 સુધી તો પહેલું ગુજરાતીનું કાવ્ય નરસિંહ મહેતાનું જ આવે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો મનય અભિમાન આણે રે। જરૂરી છે, પ્રાર્થના જ જીવનનું બહુમૂલ્ય અંગ છે, આ યાદ રાખવું। દરેક ધર્મમાં પ્રાર્થનાનું ઘણું મહત્વ છે, હિન્દુઓ મંદિરમાં જઈને પૂજા અને ભજન કીર્તન કરે છે, ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે, મુસલમાનો દિવસોમાં 5 વાર નમાજ પઢે છે, દરેક ધર્મની પ્રાર્થના બહુ આવકાર્ય છે, પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે, પ્રાર્થના આપણા હૃદયને શુદ્ધ બનાવે છે, પ્રાર્થના આપણા મનમાંથી મલિન વિચારોને દૂર કરે છે, પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ, પરોપકારી, દયાળુ અને સ્વાર્થ રહિત બનાવે છે। પ્રાર્થનાથી તો કેટલા સંતો છે એનો ઉદ્ધાર થઈ ગયો, ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના અશાંતિને દૂર કરે છે, પ્રાર્થનાથી મનુષ્યને દુઃખનો સામનો કરવાનું બળ મળે છે, પ્રાર્થનાથી મનુષ્ય નમ્ર બને છે, પ્રાર્થના કરવાથી જ આપણે આપણા દોષોને શોધી શકીએ છીએ, આપણે આપણી ભૂલોને સ્વીકારવાનો આત્મવિશ્વાસ મળે છે। ઘણા સંતો અને ભક્તોના જીવનમાં પ્રાર્થના થકી જ અદ્ભુત ચમત્કારો થયા છે, એવા ઘણા સંતો છે, ભક્તો છે। દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે તેને 999 ચીર પૂરા પાડ્યા, તો પ્રાર્થના હતી એટલે જ, ત્યાં કોઈ ટેકનોલોજી કામ ન આવે। સતી સાવિત્રીની પ્રાર્થના વડે જ તેમના પતિને જીવનદાન મળ્યું, પ્રાર્થના હતી એટલે જ શક્ય થયું। ભગવાને પ્રત્યક્ષ હાજર થઈને નરસિંહ મહેતાના અનેક કામો કર્યા, પ્રાર્થના છે એટલે જ। તેમણે શામળશા શેઠનું રૂપ ધારણ કરી નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી,
मारी हुंडी स्वीकारो महाराज रे शामडा गिरधारी, मारी हुंडी सामड़ी आने हाथ रे शामडा गिरधारी। तो शू छे आ साधु संतो ने मूड़ी नी जरूर हती अने ए मूड़ी कोण आपे? तो नरसिंह मेहता ए पत्र लख्यो। हवे ए पत्र मां जे सामड़िया शेठ नु नाम लख्यु एवं तो कोई हतु ही नहीं, पण नरसिंह मेहता नी प्रार्थना एटली जबरदस्त हती के कोई पण कारणे भगवान ने सामड़िया शेठ बनी ने आवुं ज पड्युं अने साधु संतो ने सोना मोहरो आपी पड़ी। प्रार्थना मां ताकात छे। કુંવરબાઈનું મામેરું ભર્યું, મીરાને રાણા દ્વારા આપવામાં આવેલું ઝેર મીરાની પ્રાર્થના અને ભક્તિ વડે જ અમૃતમાં ફેરવાઈ ગયું। બાબરે ખુદાની બંદગી કરીને મરણ પથારીએ સુતેલા પોતાના દીકરા હુમાયુને બચાવી લીધું। તો આ દરેક વસ્તુ જીવનમાં ખૂબ જરૂરી છે। બાળકોમાં પ્રાર્થના અંગે સંસ્કાર કેળવાય તે માટે દરેક શાળામાં નિયમિત પ્રાર્થના કરવામાં આવે છે। ગાંધીજી પણ સવાર અને સાંજ નિયમિત પ્રાર્થના કરતા હતા। ગાંધીજી કહેતા કે ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું જ નથી। પરમાત્મા જવાબ આપે, 100% આપે। એ પ્રાર્થનાથી બંધાયેલા છે ભગવાન। એ તો દરેક ધર્મોમાં 2 વાર 5 વાર સવાર સાંજ પ્રાર્થનાઓ થાય છે, ભગવાનની ભક્તિ થાય છે। પ્રાર્થના મોટેથી ગાઈએ અથવા મનોમન પણ કરી શકાય। આંખો બંધ કરી મનમાં પણ પ્રાર્થના થાય, આંખો બંધ કરી બોલવાથી પણ પ્રાર્થના થાય। ભજન, કીર્તન અને સત્સંગ એ બધા પ્રાર્થનાના જ વિવિધ સ્વરૂપો છે। આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર પાસે ભૌતિક સુખોની માગણી કરવાને બદલે મનની શાંતિ માગવી જોઈએ। મનની શાંતિ માગવી જોઈએ, ભૌતિક સુખોની માગણી કરવી એની પહેલા મનની શાંતિ માગી લેવી। ઉમાશંકર જોશીએ કહ્યું છે કે 3 વાના મુજને મળ્યા, ભૈયું, મસ્તક અને હાથ। વાના એટલે વરદાન। ઉમાશંકર જોશીએ પ્રાર્થના ને ધ્યાનમાં રાખીને લખ્યું છે કે 3 વરદાન પરમાત્મા તમે મને આપ્યા છે, એક હૈયું આપ્યું છે, એક મસ્તક આપ્યું છે અને એક હાથ આપ્યા છે। બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું નથી માગવું। હે પરમાત્મા, તમે ઘણું આપી દીધું, હવે મારે કઈ નથી માગવું। આ 3 તો હૈયું, મસ્તક ને હાથ તો ઓહો થઈ ગયો। એટલે પ્રાર્થના જીવનમાં કરતી રહેવી જ જોઈએ। હું તો એમ કહું છું કે જે જે સંપ્રદાયો અને ધર્મોને તમે પાળી રહ્યા છો, જે ધર્મમાં તમે આવી રહ્યા છો, હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી, તમે કોઈ પણ ધર્મના હોય, કેમકે એક શિક્ષક માટે તો કોઈ પણ ધર્મનો બાળક છે એનો વિદ્યાર્થી જ છે, એમનો શિષ્ય જ છે। એટલે એક ખાસ સારી સલાહ કે કોઈ પણ ધર્મના હોઈએ, ખાસ કરીને ભગવાનની પ્રાર્થના ચૂકવાવી ન જોઈએ। સવારે વહેલા ઉઠી પ્રાર્થના કરી પરમાત્માને યાદ કરવા જોઈએ, પ્રભુને કહેવું જોઈએ કે આપ અમને આત્મબળ આપો, આપ અમને સહન કરવાની શક્તિ આપો, હે પરમાત્મા આપ અમને સારી બુદ્ધિ આપો, સારી યાદ શક્તિ આપો। આ પરમાત્માની પ્રાર્થના અચૂક થવી જોઈએ। પ્રાર્થના થી જ પરમાત્માના દર્શન શક્ય છે, રાયડું પાડવાથી કાંઈ મળતું નથી, ઝઘડાથી પરમાત્મા આવે નહીં। જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, તો સ્વચ્છતા પહેલાં તો આપણા શરીરમાં હોવી જોઈએ, ઘરમાં તો પછી।
पहली स्वच्छता शरीर नी, बीजी स्वच्छता घर नी। शरीर नी स्वच्छता माटे प्रार्थना करवी जोईए। आ साथे ज अस्तु जय हिंद, जय भारत, महादेव हर।